ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા વર્ષ 2020-21ની આકર્ષક લવાજમ યોજના. ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો. આજે ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. સમગ્ર બોર્ડનું 60.64% પરિણામ આવ્યું છે. રાજ્યભરમાં કુલ 1671 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 23,754 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર સૌથી ઊંચું સુરત જિલ્લાનું પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લાનું 57.82% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી ઊંચું 70.82% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 656 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 63.95% પરિણામ આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાટિયા કેન્દ્રનું સૌથી ઊંચું 82.19% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 186 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જામનગર શહેરમાં આજે કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. સૈયદફળી ચાંદીના તાજિયા પાસે ઘાંચીવાડ વિસ્તારમાં 60 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કોરોનાના કુલ 66 કેસ નોંધાયા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે જામનગર શહેરમાં 20 મિનિટ સુધી જોરદાર ઝાપટું આવતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઘણા લોકોએ મોસમના પહેલા વરસાદમાં નહાવાની મજા માણી હતી. હાલારમાં સાર્વત્રિક 1-4 ઇંચ વરસાદ થતાં જળાશયો તથા ડેમમાં નવા નીર આવ્યા છે. ખંભાળિયાના ઘી ડેમમાં 1.25 ફૂટ પાણીની આવક થતાં પંથકમાં લોકો માટે એક જ દિવસમાં 1 મહિનો ચાલે તેટલું પાણી સંગ્રહિત થયું છે. જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી શહેરમાં ધન્વંતરી રથ સેવા આરંભ થઈ છે. ધન્વંતરી રથ વિવિધ વિસ્તારોમાં જઈ આયુર્વેદ પદ્ધતિથી લોકોના રોગોનું નિદાન તથા સારવાર કરશે. આગામી 3 મહિનામાં ધન્વંતરી રથ દ્વારા વિવિધ વોર્ડમાં કેમ્પ યોજવામાં આવશે, જે અંતર્ગત વોર્ડ નંબર 9 તથા 10માં પ્રારંભિક કેમ્પો યોજાયા હતા. આ તકે મેયર હસમુખભાઈ જેઠવા, કમિશનર સતીશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC અનુપ ઠાકર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.